સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને, સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ માટે ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું, તદ્દન ફ્રી છે. થેન્ક યુ, આભાર. વિદ્યાર્થી મિત્રો નમસ્તે, વેલકમ છે તમારું એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણો વિડીયો ટેટ ટાટની પરીક્ષામાં જે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો છે, જનરલ નોલેજના, એ પ્રશ્નનો પાર્ટ 3 છે. એમાં પ્રશ્ન નંબર છે 61, ભારત સેના માટે વિશ્વભરમાં સુપ્રસિદ્ધ છે? જવાબ, વિવિધ કલા માટે. પ્રશ્ન 62, સંસ્કૃતમાં વાસ્તુ માટે કયો શબ્દ વપરાય છે? જવાબ, વાસ્તુ. પ્રશ્ન 63, ભારત કેવો દેશ છે? જવાબ, આધ્યાત્મક પ્રધાન. પ્રશ્ન 64, વસ્તુનો સીધો સંબંધ કોની સાથે રહેલો છે? જવાબ, નિવાસ સાથે. પ્રશ્ન 65, સ્થાપત્ય કલામાં કોનું કૌશલ્ય પ્રયોજાય છે? જવાબ, સ્થાપતિનું. પ્રશ્ન 66, શિલ્પીના મનમાં જે ભાવ જાગે તેને કંડારવાની કલાને શું કહેવાય? જવાબ, શિલ્પકલા. પ્રશ્ન 67, ધોળાવીરા ક્યાં આવેલું છે? જવાબ, કચ્છના ખદીર બેટમાં. પ્રશ્ન 68, કયું નગર હડપ્પીય સંસ્કૃતિનું સૌથી શ્રેષ્ઠ નગર હતું? જવાબ, મોહેંજોદડો. પ્રશ્ન 69, મોહેંજોદડોના રસ્તા કેટલા પહોળા હતા? જવાબ, 9.75 મીટર. પ્રશ્ન 70, મોહેંજોદડોની આગવી વિશેષતા કઈ હતી? જવાબ, ગટર આયોજન, એ ભૂગર્ભ ગટર આયોજન, જળ જમીનની અંદર. પ્રશ્ન 71, મોહેંજોદડોના દરેક મકાનમાં શું હતું? જવાબ, ખાળ કૂવા. પ્રશ્ન 72, આ પ્રકારની ગટર યોજના બીજે ક્યાં જોવા મળતી હતી? જવાબ, ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ પર. પ્રશ્ન 73, સ્તૂપો કયા સમય પહેલાં નિર્માણ પામ્યા હોવાનું પ્રમાણ છે? જવાબ, મૌર્યકાળ પહેલાં. પ્રશ્ન 74, ગુજરાતમાંથી કેટલા સ્તૂપો મળી આવ્યા છે? જવાબ, 3. એક છે દેવની મોરી, એક બોરિયા અને ત્રીજું છે ઈટવા. પ્રશ્ન 75, કયો સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય વારસો છે? જવાબ, સાંચીનો બૌદ્ધ સ્તૂપ, એટલે સ્તંભ બહુ મોટો ઊંચો. પ્રશ્ન 76, સમગ્ર સ્તૂપનો આવરી લેતા ભાગને શું કહેવાય? જવાબ, અર્મિકા. પ્રશ્ન 77, સ્તૂપની ચારે બાજુ ઊંચા રચાયેલા ગોળાકાર રસ્તાને શું કહેવાય છે? જવાબ, મેગી. પ્રશ્ન 78, પ્રવેશદ્વારને શું કહેવાય છે? જવાબ, તોરણ. પ્રશ્ન 79, સ્તંભ લેખો કઈ લિપિમાં લખાયેલા છે? જવાબ, બ્રાહ્મી લિપિમાં. પ્રશ્ન 80, કયો સ્તંભ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે? જવાબ, સારનાથનો જે શિલ્પ સ્તંભ છે, શ્રેષ્ઠ નમૂનો છે. પ્રશ્ન 81, સારનાથના સ્તંભની ટોચ પર કેટલા સિંહ અને આવૃત્તિ છે? જવાબ, 4 સિંહની. પ્રશ્ન 82, અશોક ચક્રમાં કેટલા આરા છે? જવાબ, 24 આરા. પ્રશ્ન 83, સારનાથ એ કયા ધર્મના ઉપદેશનું સ્થાન છે? જવાબ, બુદ્ધના ઉપદેશનું. પ્રશ્ન 84, વિદેશીઓની ભારતીય કલા પર અસર પડવાની કઈ શૈલી રચાઈ? જવાબ, ગાંધાર શૈલી. પ્રશ્ન 85, ગાંધાર શૈલી કઈ બે કલાનો સુભગ સમન્વય છે? જવાબ, ભારતીય અને ગ્રીક. પ્રશ્ન 86, ધર્મરાજિકા સ્તૂપ ક્યાં આવેલો છે? જવાબ,
તક્ષશિલામાં? પ્રશ્ન 87. કોના સમયમાં ગાંધાર શૈલી પૂર્ણ સ્વરૂપે વિકસી હોવાનું મનાય છે? જવાબ, કૃષાણ રાજાઓના સમયમાં. પ્રશ્ન 88. મથુરામાં વિકસેલી શૈલી કયા નામે ઓળખાય છે? જવાબ, મથુરા શૈલી. પ્રશ્ન 89. બુદ્ધ અને બૌદ્ધિસ્ત્વની મૂર્તિઓ સૌપ્રથમ ક્યાં બની હોવાનું મનાય છે? જવાબ, મથુરામાં. પ્રશ્ન 90. કયા સ્તૂપો દ્રવિડ શૈલીના ઉત્તમ નમૂનાઓ છે? જવાબ, નાગાર્જુનના કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ. આ બે સ્તૂપ છે દ્રવિડ શૈલીની ઉત્તમ નમૂના છે. તો આ હતા પ્રશ્નો ટેટની પરીક્ષા માટે સામાજિક વિજ્ઞાનના. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ. આભાર.